અને વાત હવે સમગ્ર દેશમાં વધતા કોરોનાના કહરામની. જી હા, સમગ્ર દેશમાં જે રીતે છેલ્લા 24 કલાક દરમિયાનના જે આંકડા સામે આવી રહ્યા છે, કોરોનાનો આ સૌથી મોટો બ્લાસ્ટ ગણી શકાય. કારણ કે 24 કલાકમાં જે સમગ્ર દેશમાં નોંધાયા છે નવા 97,856 કેસ, દેશમાં કુલ કેસ હવે થઈ ચૂક્યા છે 51 લાખ ને પાર. રિકવરીના આંકમાં હાશકારો જોવા મળ્યો છે, કારણ કે જે રિકવરીનો આંકડો છે તે પણ સારો એવો, સર્વાધિક 82,922 લોકો કોરોના મુક્ત થયા છે 24 કલાક દરમિયાન. એટલે કે દેશમાં રિકવરી પણ 40 લાખ ને પાર છે. દેશમાં એક્ટિવ કેસ હવે 10 લાખથી વધુ છે, એટલે કે 11 લાખની આસપાસ એક્ટિવ કેસ. દેશમાં કુલ કેસ હવે 51 લાખ ને પાર થઈ ચૂક્યા છે. તો ન માત્ર ભારતમાં રેકોર્ડ નોંધાયો છે, પરંતુ સમગ્ર વિશ્વમાં કોરોનાનો નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. જી હા, આંકડાઓની વાત થઈ રહી છે. વિશ્વભરમાં કોરોના કેસનો નવો રેકોર્ડ, સમગ્ર વિશ્વમાં કુલ કેસનો આંક હવે 3 કરોડે પહોંચ્યો છે. 9.5 લાખ લોકોએ કોરોનામાં જીવ પણ ગુમાવ્યા છે, તો 2.25 કરોડ લોકો કોરોનાથી મુક્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો વિશ્વમાં હજુ પણ 73 લાખની આસપાસ એક્ટિવ કેસ સામે આવી રહ્યા છે. હજુ પણ 73 લાખ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત છે, સારવાર લઈ રહ્યા છે. વિશ્વભરમાં 60,000 દર્દીઓ ગંભીર છે. તો કુલ કેસનો આંક 3 કરોડે પહોંચ્યો છે, જે અતિ ચોંકાવનારો. તો સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.